आप जोई रहा छो न्यूज 18 गुजराती। आपनो गुजरात साथे हूं छू सिद्धार्थ दळक्या। पीवाना पाणी के घास चारा नी आवड छे कोई अछत नहीं पड़े। कैबिनेट नी बैठक में मुख्यमंत्री भूपेन्द्र पटेले संबंधित मंत्रीओ अने विभागों ने जरूरी आयोजन करने सूचना आपी छे। राज्य कैबिनेट नी बैठक में पीवाना पाणी नी उपलब्धता नी समीक्षा कराई। કોઈને પણ પીવાના પાણીની સમસ્યા ન રહે તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં પાણીની માંગ 3500 એમએલડી સુધી પહોંચે તો પણ પૂરતો જથ્થો છે। બીજી તરફ વન વિભાગ પાસે 6,55,00,000 કિલોગ્રામ ઘાસચારું પણ અનામત છે। આથી અછતના સમયે પશુપાલકોને ઘાસચારું પણ ઉપલબ્ધ કરી શકાશે। 3500 MLD સુધીની વ્યવસ્થા એ રાજ્ય સરકાર પાસે છે, એટલે પાણીની ચિંતા, પીવાના પાણીની રાજ્યની જનતાને ન રહે એમના માટેની સૂચના માનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે કે ડેપો ખોલીને પણ મૂંગા પશુને ઘાસચારાની પાણીની તકલીફ ન પડે એનું પ્લાનિંગ અને આયોજન કરવા માટેની સૂચનાઓ એ માનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। આદિજાતિ વિસ્તારોમાં પણ હેન્ડપંપ દ્વારા જે પાણી ઉપલબ્ધ છે તે હેન્ડપંપની મરામત તથા જરૂર પડે તો નવા હેન્ડપંપ નાખવા સૂચના અપાઈ। સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। છેલ્લા ઘણા સમયથી ખોડલધામમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે, પણ સૌરાષ્ટ્રની અગ્રણી અખબારનો દાવો છે કે નરેશ પટેલ ગમે ત્યારે કેસરીઓ ધારણ કરી શકે છે। નરેશ પટેલ ભાજપ પ્રદેશના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા હોવાની વાત પણ કરી છે। નરેશ પટેલ કરી શકે છે કેસરીયા, સૌરાષ્ટ્રના અખબારનો દાવો। લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવતો હોય તેમ આવતા અઠવાડિયા સુધીમાં પાટીદાર સમાજના કદ્દાવર નેતા નરેશ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે। ખોડલધામના ચેરમેન ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત અનેક નેતાઓના સંપર્કમાં હતા। જો કે અગાઉ નરેશ પટેલ વારંવાર કહેતા નજરે પડ્યા હતા કે સમાજ કહેશે તેમ કરીશ, સર્વે થયા બાદ નક્કી કરીશ। જિલ્લા કન્વીનર હોય પછી તાલુકા કન્વીનર ગામના કન્વીનર એની નીચે સમિતિ હોય છે, આ સમિતિઓ ઘરે ઘરે જઈ અને એક આ વાત પહોંચાડે છે કે આવી વાત ચાલી રહી છે ખોડલધામની, તો નરેશભાઈ નો વિચાર છે અથવા તો ખોડલધામના અમુક મિત્રોનો વિચાર છે તો નરેશભાઈને આમાં આગળ વધવું જોઈએ કે નવું થવું જોઈએ। ખોડલધામે એક સર્વે પણ કરાવ્યો હતો કે નરેશ પટેલ જો રાજકારણમાં જોડાય તો તેની અસર કેવી પડે, નરેશ પટેલની છબી ઉપર તેની શું અસર થઈ શકે। નરેશ પટેલ લેઉવા પટેલ છે, તેઓ લેઉવા અને કડવા પટેલ બંને તરફે સારી પકડ ધરાવે છે, એટલે પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર નરેશ પટેલ સર્વસ્વીકૃત છે કે નહીં તે પણ સર્વે કરાવવામાં આવ્યો। ખાસ તો પ્રશ્ન એ હતો કે તેમણે ભાજપમાં જોડાવવું જોઈએ કે કોંગ્રેસમાં કે પછી આમ આદમી પાર્ટીમાં, કારણ કે નરેશ પટેલ સતત કહેતા આવતા રહ્યા છે કે તમામ રાજકીય પક્ષો તેમને આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના અગ્રણી અખબાર અકીલાના દાવા પ્રમાણે નરેશ પટેલ કેસરિયા કરવાની તૈયારીમાં છે, આવતા અઠવાડિયા સુધીમાં તેઓ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે। રાજકીય રીતે ગુજરાતમાં 50 કરતાં વધુ એવી બેઠકો છે કે જ્યાં સીધી રીતે પાટીદારો તેના પરિણામ ઉપર અસર કરે છે। રાજ્યમાં 20 બેઠકો એવી છે જ્યાં લેઉવા પટેલ સમાજની સીધી અસર થાય છે, એટલે તાગ એ મેળવાયો કે નરેશ પટેલને રાજકીય ભૂમિકામાં જોવા તેમના સમાજના લોકો તૈયાર છે કે કેમ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।